बनासकांठा जिला गौशाला पोजरापुर संचालक द्वारा डीसा नायब कलेक्टर ने आवेदन पत्र अपायु। गौशाला पोजरापुर संचालकों आंदोलन वच्चे पुलिस द्वारा बंदोबस्त गोठवी देवामां आवता गौशाला संचालकों में भारे रोष जोवा मळी रह्यो छे। डीसा नायब कलेक्टर कचेरी में गौशाला पोजरापुर संचालकों द्वारा रामधून बोलावी गरबे घूमी नायब कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्युं छे। गौशाला पोजरापुर संचालकों द्वारा 3 महीना थी बाकी रही थी सहाय की रकम तात्कालिक चूकवामां आवे तेवी पण मांग करवामां आवी छे। सरकार द्वारा पांजरापोळ ने जे रकम चूकवामां आवे छे चूकवामां आवी नथी, जेने लईने सरकार द्वारा तात्कालिक रकम चूकवामां आवे तेवी मांग करवामां आवी छे। सरकार द्वारा गौशाळा संचालकोनी मांग स्वीकारवामां नहीं आवे तो गौशाळा संचालकों द्वारा पशुओं ने कचेरीओमां छोड़वानी पण तैयारी बतावी छे अने चीमकी पण उच्चारी छे। श्री राम जय राम जय जय रामना नाद साथे डीसाना नायब कलेक्टर कचेरीना प्रांगणमां गौशाळा पांजरापोळना संचालकों द्वारा रामधून बोलावामां आवी हती अने विरोध प्रदर्शन करवामां आव्युं हतुं ने साथे कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्युं। પોલીસે અમને ગૌ માતાને ખૂબ જ રીતે હેરાન કર્યા, ગૌ માતાનો અધિકાર જે હતો એમને ન લેવા દીધો અને આજે અમે સૌને આવેદનપત્ર આપીને વિનંતી કરીએ છીએ કે અમારો જે હક છે એ અમને મેળવવા દો। તમે આવી રીતે પોલીસને મોકલીને દાદાગીરી બતાવીને દમન ના કરો જેથી ગૌ માતા એમનો અધિકાર માંગી શકે। ગૌ માતાનો અધિકાર છે ભારતની અંદર દરેકને માનવ માત્રને અધિકાર છે તો પશુને પણ એનો અધિકાર મળવો જોઈએ। અને અમે જે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો જે આંદોલન કરી રહ્યા છીએ એ એમના અધિકાર ખાતર ગૌ માતાના અધિકાર ખાતર આંદોલન કરી રહ્યા છીએ। ગૌ માતાના નામે વોટ માગતી સરકાર જાગો, ઘણી બધી નિંદ લઈ લીધી છે। આજે ભારતની અંદર ગુજરાત રાજ્ય પણ એક એવું રાજ્ય છે જે ગૌ માતાને સંવર્ધન કરી રહ્યું છે, ગૌ માતા સેવી રહ્યું છે, ગૌનું ત્યાં સંરક્ષણ થઈ રહ્યું છે। તમારું નામ સારું છે અને તમે એ નામને સુકામ ધૂળમાં મેળવો છો ભગવાન શ્રી રામચંદ્રજીના વંશજ સૂર્યવંશમાં ગૌ સેવા થઈ હતી, રાજાઓ મહારાજાઓએ ગૌ સેવા કરીને પોતાનું નામ કીર્તિમાન કર્યું હતું। આજે અમે રામધૂન બોલાવીને એ સરકારને કાને પહોંચાડી છે કે તમે રામધૂન સાંભળીને તમારી અંદર સદબુદ્ધિ આવે અને ગૌ માતાના માટે કંઈ પણ કરવાની પ્રેરણા જાગૃત થાય એ હેતુથી અમે સૌ પ્રોગ્રામ કરીને આવેદનપત્ર આપ્યું છીએ। અમારી વિનંતી છે કે આપ સત્વરે ગૌ માતાના ચરણોમાં આવીને ગૌ માતાને મદદરૂપ થાવ એ જ અમારી માંગ છે। બાપજી આપણી રજૂઆતો સરકાર દ્વારા ધ્યાનમાં લેવાની નહીં આવે તો શું આગળના પગલાં શું? હવે અમારા ફેડરેશન દ્વારા જે પણ નક્કી કરવામાં આવેલું છે આંદોલન ચાલુ છે અને હજુ કોઈ પૂર્ણાહુતિ માટે કોઈ અમે વિચાર કર્યો નથી। જ્યાં સુધી સરકાર જાગૃત નહીં થાય, ગૌ માતાના પડખે નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન યથાવત ચાલુ જ રહેવાનું છે। ગઈકાલે જે અમારું આંદોલન ચાલતું હતું એ આંદોલનમાં અમે ગાયો છોડીને શાંતિપૂર્ણ અમારું આંદોલન હતું કે અમે કચેરીઓ સુધી ને બજાર સુધી પહોંચશું, કારણ કે અત્યારે જે પશુઓ મહામારીના કારણે ડોનેશન નથી આવતું એટલે અમારે ભીખ માગીને પૂરું કરવું એવી સ્થિતિમાં છીએ, ત્યારે અમારે આ આંદોલનની ફરજ પડેલી અને અમે આંદોલન શરૂ કરેલું ત્યારે આંદોલનને રોકવા માટે પોલીસ દમનથી આંદોલન રોકવામાં આવ્યું। એ માટે કરીને જ અમે અત્યારે આવ્યા છીએ કે ભાઈ તમે પોલીસને અમારા સમક્ષ દમન કરાવો છો અમારી ઉપર, અમે અમારું જે આંદોલન શાંતિપૂર્ણ ચાલે છે એને ચાલવા દો અને સરકાર સુધી અમારો અવાજ પહોંચે એ માટે અમે મારી અમને ચાલુ છે। ત્યારે તંત્ર તરફથી બનાસકાંઠા જિલ્લાની દરેક ગૌશાળા પાંજરાપોળ પર પોલીસ બેસાડી દેવામાં આવી છે
એ પોલીસને દૂર કરવા માટે જ અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ તમે પોલીસનો દબંધ દૂર કરો અમારાથી, અમે અમારી રીતે આંદોલન કરીએ છીએ અને અમારે આ પશુઓને જીવાડવા છે એના માટે કરીને આ મહેનત કરીએ છીએ. સરકાર દ્વારા જે તમારી રજૂઆતો કરવામાં આવી છે, જો સરકાર તમારી રજૂઆતો નહીં સાંભળે તો એ બાબતે બહુ સારા સંચાલકો શું આચાર્યો? એ અમારું આંદોલન ચાલુ જ છે અને અમે કચેરી સુધી પહોંચવાના છીએ પશુ લઈને.